સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાં નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુહું યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. તો ગઈ વખતે આપણે કેટલું સમરીમાં જોયું તું, જસ્ટ ખાલી આપણે એક સેન્ટેન્સમાં લઈ લઈએ. તો ગઈ વખતે આપણે નિષ્કર્ષ એમાંથી આપણે નિષ્કર્ષ એ કાઢ્યો કે ઉત્તરકાંડ અને પૂર્વકાંડ બંને એક જ છે અને એનું અધ્યયન આપણે નિયમિત રીતે કરવું જોઈએ, નિશ્ચય કરવું જોઈએ અને સારી રીતના. બીજા કોઈ નિષ્કર્ષમાં શું આપણે લીધું હતું? મહાપ્રભુજીનું મંતવ્ય એટલે વેદાધ્યયન એટલે શાબ્દિક કે આર્થિક જ્ઞાન નહીં પણ બ્રહ્મજ્ઞાન માટે કરો, એટલે પુરુષાર્થ સાધક હોવો જોઈએ અને તે આવર્તક નિત્ય કરવું પડે. એટલે અર્થ અને શબ્દ જ્ઞાન એટલું જ નહીં, નિષ્કામ નિષ્કારણ. હા, નિષ્કામ નિષ્કારણ, શંકા વગર. શંકા વગર બરાબર. પછી બીજા કેટલા ક્રાઇટેરિયા કયા? મોક્ષ સાધક એટલું તો નહીં કહેવું જોઈએ ના, એટલે અર્થ સાધક રાઈટ. પ્રયોજન બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ વેદાધ્યયનના અંગ તરીકે, એટલે ત્રણ વિધિના અંગ તયા આ વિચાર કરવાનો છે. જુદી વિધિ કરવાની જરૂર નથી, એટલે સ્વાધ્યાય માટે નિષ્કારણ નિષ્કામ નિત્યતા પ્રયોજન કયું નિષ્પ્રયોજન હા પુરુષાર્થ સાધક રાઈટ. આવર્તન કરવું જોઈએ નિત્ય નિયમિત રીતે. નિષ્કામ નિષ્કારણ શંકા વગર શોભે તેવું તેને સ્વાધ્યાય કહેવાય અને અનુષ્ઠાન કરવું જોઈએ અને અનુષ્ઠાન કરવું છે. વેરી ગુડ. તો આટલું આપણે જોયું. બીજા મુખ્ય મુદ્દા શું જોયા હતા? બીજું આપણા પુષ્ટિ માર્ગી માટે આપણે શાસ્ત્રમાં ઉગત્ય મનોવાગ દેહી અને આપણે ભક્તિ માટે એ કરવાનું છે, એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે ભક્ત માટે મહાત્મ્ય જ્ઞાન લેવું જોઈએ. ભક્તિ કરી રહ્યા છીએ તો બ્રહ્મસૂત્ર ભક્તિના અંગ તયા ભણી રહ્યા છીએ. હા, ઓકે. તો આ તો આપણે ગઈ વખતે જોયું હતું, એમાં મુખ્ય આપણે વેદાધ્યયન જે છે તે વિધિ પ્રમાણે કરી રહ્યા છીએ કે
આવશ્યકતાના અર્થમાં કરી રહ્યા છે તે પણ આપણે જોયું હતું ને ગઈકાલે. તો શું આપણે વિધિના અનુસાર કરી રહ્યા છે વેદાધ્યયન, કે વેદાધ્યયન વિધિના અનુસાર કરવો કે આવશ્યકતાના અર્થમાં છે? આપણે આવશ્યકતાના અર્થમાં છે. હા, તેનું કારણ પણ આપણે જોયું હતું કે એને વિધિ કેમ ન ગણી શકાય. ઉપનીત હોય તેનાથી આ વિધિ થઈ શકે, આપણે ઉપનીત નથી. નહી, એ નથી. આપણે એને વિધિ કેમ નથી ગણતા મહાપ્રભુજી? સ્વાધ્યાય ધેતવ્ય જે છે તેને એને આજ્ઞાકારક નથી આ, કારણ કે સ્તુત્યાત્મક કહ્યું છે, આવશ્યકતા છે એટલા માટે. પણ કેમ આવશ્યકતાનો અર્થ ગ્રહણ કરવો? કારણ કે એ વેદમાં જ એ રીતે કહેલું છે એટલા માટે. હજુ વધારે સ્પષ્ટ કરો. અને જે વેદ ભણી રહ્યા છે એને તો એ ઓલરેડી દે નો, એમ કે આ કરવું જોઈએ એમ. પણ જે નથી કરતા એને તો ખબર જ નથી કે આ શું વસ્તુ છે, એટલે કરવું કે ન કરવું એવો એના માટે તો કઈ સવાલ જ નથી. એને તો એ કહેતા પણ નથી. તેથી આપણે હવે એ આપણે એટલું સમજી ગયા કે વેદાંતનો વિચાર આવશ્યકતાના અર્થમાં છે ને વેદાંત વિચાર કેમ કરવો જોઈએ. તો એટલું આપણે સમજી ગયા. વેદની જે બે કાંડ જે છે વેદના, જ્ઞાનકાંડ એટલે પૂર્વકાંડ અને ઉત્તરકાંડ, તો એ બંનેના વિશે પણ થોડા વિચારના મતભેદ થાય છે મહાપ્રભુજીના કમ્પેરિઝનમાં અન્ય જે વિચારકો છે તેમનો. અને એમાં મહાપ્રભુજીનો જે મત જે છે એ મેં ગઈ વખતે કહ્યું હતું કે બંને કાંડ પરસ્પર ઉપકારક છે અને બંને કાંડની નેસેસિટી છે. પૂર્વકાંડ જે છે તે મીમાંસકો એમ કહે છે કે પૂર્વકાંડ થી જ બધા સાધન સિદ્ધ થાય, ફલ સિદ્ધ થાય છે, કેમ કે તે વિદ્યાત્મક છે. તો જે વિધિ હોય તે તો કરવી જ પડે, પણ બ્રહ્મ જ્ઞાન વિદ્યાત્મક નથી, વિધિથી પ્રયુક્ત નથી બ્રહ્મ જ્ઞાન. એ પક્ષ મીમાંસકોનો છે. અને વેદાંતીઓનો પક્ષ એ છે કે કર્મ વિધ્યાત્મક છે પણ કર્મના કારણે મોક્ષ નથી પ્રાપ્ત થઈ શકતો, તો કર્મ શા માટે કરવું જોઈએ? તો અને તેથી અદ્વૈત જ્ઞાન જે છે અદ્વૈત જ્ઞાનના કારણે જ મોક્ષ મળી શકે છે, તો પૂર્વ મીમાંસાની એટલી જરૂરિયાત નથી. તો આ બંને જે વિચારધારા છે કે એક મીમાંસકો અને એક વેદાંતી શંકર મત, બંને થી અસહેમત છે મહાપ્રભુજી. અને તેથી મહાપ્રભુજી એ પ્રૂફ કરે છે કે બંને જે કાંડ જે છે તે એક શાસ્ત્ર રૂપ છે, બંને ની આવશ્યકતા છે. એટલે વેદમાં એવું ક્યાંય કહેવાયું નથી એવું જે મીમાંસકો કહી રહ્યા છે અને શાંકર મત કહી રહ્યા છે. તો મહાપ્રભુજીને એ યોગ્ય નથી લાગતું કે આપણે વિધિથી પ્રયુક્ત થઈ રહ્યા છે કર્મમાં, એ પણ મહાપ્રભુજીને માન્ય નથી. અને મહાપ્રભુજીને એ પણ માન્ય નથી કે બ્રહ્મ જ્ઞાનની અનાવશ્યકતા છે,
એ પણ માન્ય નથી. મહાપુરુષને આ બંને મત માન્ય નથી. તેથી આ બંને જે કાંડ જે છે એની નેસેસિટી સિદ્ધ થાય તો શું છે કે કોઈ એક જે પક્ષ જે છે નો વિચાર એ અનાવશ્યક છે કે આવશ્યક છે તેની તેની ખ્યાલ આવે આપણને, તેનો ઉત્તર આપણને મળે. કારણ કે અત્યારે જે આપણે વિચાર કરી રહ્યા છે તે ઉત્તર મીમાંસાની ઉત્તરકાંડની મીમાંસા કરી રહ્યા છે. બ્રહ્મસૂત્રના દ્વારા પણ જો મીમાંસકોનો અર્થ લઈએ તો શું અર્થ નીકળશે કે ધર્મ જિજ્ઞાસા મુખ્ય છે અને બ્રહ્મ જિજ્ઞાસા ગૌણ છે. આવી સમજમાં? એ અર્થ મહાપ્રભુજીને ઈષ્ટ નથી. અને વર્સિસ જો આપણે શંકર મતના સાથે જો શેર કરીએ વિચાર કે વેદાંતનો વિચાર જ કરવો જોઈએ, ધર્મ જિજ્ઞાસા નહીં કરવી જોઈએ, ત્યારે એ આપણે જો શેર કરીએ તો યજ્ઞો વય વિષ્ણુ, એ પ્રમાણે યજ્ઞનું વિષ્ણુ જે યજ્ઞ છે તે વિષ્ણુનો જ સ્વરૂપ છે તે ભંગ આવે છે શ્રુતિઓનો. મહાપુરુષને તે પણ ઈષ્ટ ન હોઈ શકે. તો એકની મીમાંસા, એકનો વિચાર થવો જોઈએ એટ ધ કોસ્ટ ઓફ અધર મીમાંસા, કે એવો વિચાર મહાપુરુષનો નથી. તેથી અથા તો ધર્મ જિજ્ઞાસા અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં કોણ મુખ્ય ને કોણ ગૌણ, એમાં એ મીમાંસકો ને શંકર મત પોતપોતાનો મત કહે છે, પણ મહાપ્રભુજીના હિસાબથી ઉત્તર અને પૂર્વ મીમાંસા બંને એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ધર્મની મીમાંસા પણ થવી જોઈએ, ધર્મની જિજ્ઞાસા પણ થવી જોઈએ, અને બ્રહ્મની મીમાંસા બ્રહ્મ જિજ્ઞાસા પણ થવી જોઈએ. ધર્મ જિજ્ઞાસા મતલબ કે કર્મકાંડ નો વિચાર, અને બ્રહ્મ જિજ્ઞાસા મતલબ કે જ્ઞાનકાંડમાં આવતો જે બ્રહ્મ જે છે તેનો વિચાર. એ પ્રમાણે અહીંયા પણ મહાપ્રભુજી અહીંયા એ એક શાસ્ત્રત્વ નો સિદ્ધાંત સ્થાપિત કરી રહ્યા છે કે નહીં, એ તો એક જ શાસ્ત્ર છે. અને બીજો જે મહાપ્રભુજીનો જે રીઝન જે છે તે મીમાંસકોને આપી રહ્યા છે કે કેમ કોઈ પણ કર્મ વિધિના કારણે પ્રયુક્ત નથી થઈ રહ્યા આપણે સૌ. કારણ કે મીમાંસકોનો પક્ષ એ છે કે કેમ કે વિધિ છે તેથી કરવું જ પડે, બ્રહ્મજ્ઞાનમાં વિધિ નથી તેથી કરીએ કે ન કરીએ તો ચાલે. તો જે વિધિ છે તે ન કરે તો પ્રત્યવાય લાગે. તો કેમ કે તે વિધિ છે તેથી કરવી જ પડશે, એવો પક્ષ મીમાંસકોનો છે. આપ મીમાંસકોનો પક્ષ સમજમાં આવ્યો ને? કેમ કે તે વિધિ છે તેથી કરવું પડશે, પણ બ્રહ્મજ્ઞાન વિધિ નથી. તો વર્સિસ શંકર મત એમ કહે છે કે ભલે વિધિ ન હોય પણ મોક્ષની જયારે ચાહના હોય કોઈને તો કર્મથી તો મોક્ષ મળતો નથી, એ તો જ્ઞાનથી મોક્ષ મળે છે. તો તમે વિધિ પ્રમાણે કર્મ કરશો છતાં પણ તમારો મોક્ષ સાધક નહીં થાય. તો એ પ્રમાણે શંકર મતનો આરોપ છે. કેમ કે મૂળમાં કર્મ જે છે તે દ્વૈતના કારણે ઉત્પન્ન થાય છે એમના હિસાબથી, અને જ્ઞાન જે છે તે અદ્વૈતના કારણે ઉત્પન્ન થાય છે. તો એ એમનો પક્ષ છે.
મહાપ્રભુજી મીમાંસકોને નિરસ્ત કરતા કહે છે કે એબ્સોલ્યુટલી રોંગ. એ વિધિના કારણે કોઈ પણ પ્રયુક્ત થવા શક્ય નથી. કોઈ પણ જીવ વિધિના કારણે પ્રયુક્ત ન થઈ શકે, એને ફોર્સ કરી જ ન શકાય. તેથી તમે જો એમ કહેતા હોય કે વિધિના કારણે આપણે કરવું જ પડશે, નથિંગ ડુઈંગ, એ વિધિ કોઈને ફોર્સ કરી જ ન શકે. અલ્ટિમેટલી કોણ ફોર્સ કરી શકશે? અંતર્યામી. જે પણ જીવ ઈચ્છા કરશે કરવાની કે ન કરવાની, એ સર્વ કાંઈ અધીન તો અંતર્યામીને છે, વિધિને આધીન નથી. તો એ સમજમાં આવી ને, એ વિધિને આધીન નથી. કોઈ પણ કર્મમાં અગ્રેસર થવું એ વિધિના આધીન નથી. તમે વિધિ પ્રમાણે બોલતા રહો, પણ એને ન કરવું હોય તો ન જ કરે છે. તો એ વિધિ ન હોઈ શકે. વિધિના કારણે તમે જો પ્રયુક્ત થતા હોય કર્મમાં તો નો, ધેટ ઇઝ રોંગ. કારણ કે કોઈ જીવને વિધિ ફોર્સ કરી જ ન શકે. જે મેં તમને પહેલા ચાર પાંચ સેશન પહેલા સમજાવ્યું હતું કે વિધિકારના કારણે ફોર્સ થઈ ન શકે કોઈને પણ, એ અંતર્યામી જ ફોર્સ કરી શકે. એટલે એક જગ્યાએ તો મહાપ્રભુજી એટલા સુધી કહે છે કે પોતાના અંતર્યામીને શુદ્ધ કરો, ત્યારે જ ભક્તિ થઈ શકે છે. શુદ્ધિ વિચારમાં, જેમ આપણે દેહને શુદ્ધ કરીએ છીએ, ઇન્દ્રિયોને શુદ્ધ કરીએ છીએ, આત્માને શુદ્ધ કરીએ છીએ, તેવી રીતે અંતર્યામીને પણ શુદ્ધ કરવાનું મહાપ્રભુજી કહે છે. તે ભક્તિ દ્વારા થાય છે એમ કહે છે. ઘણા લોકોને એક એક કંબરસમ લાગે કે અંતર્યામી તો વળી પરમાત્મા સ્વયં, તો પરમાત્મા વળી કેવી રીતે અપવિત્ર થઈ જાય? તો એ થઈ શકે છે, અંતર્યામીના રૂપથી એ થઈ શકે છે. કેમ કે અંતર્યામી આપણને કહેશે કે શું કરવું ને શું ન કરવું. દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. એ અંતર્યામી થર્ડ પાર્ટી બનીને જીવને જે કરવું ન કરવું તેનો પાછળથી ફોર્સ કરશે. આવ્યું ને સમજમાં? તો એ અંતર્યામીને પણ શુદ્ધ કરવું જોઈએ. તો એ મહાપ્રભુજીનો એ અભિગમ છે. હવે ઘણા બધા શ્રુતિના વાક્ય મહાપ્રભુજી ટાંક્યા છે પોતાના ભાષ્યમાં, એ તમે જોઈ લેજો. પણ બેઝિક પ્રશ્ન આ છે જે એમણે મહાપ્રભુજીએ ડીલ કરેલો છે ભાષ્યમાં. ઘણા બધા શ્રુતિના વચનો મહાપ્રભુજીએ રેફરન્સમાં આપ્યા છે કે નહીં નહીં, આ જે શ્રુતિ છે, આ વગેરે શ્રુતિ છે, તેનાથી જણાય છે કે ઉપાસના પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, કર્મ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, અને સ્તુતિ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, અને જ્ઞાન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બ્રહ્મજ્ઞાન પણ ધર્મ છે, અને કોઈક પર્સ્પેક્ટિવથી ધર્મ પણ ડિસ્ક્રિપ્ટિવ છે, અને કોઈક પર્સ્પેક્ટિવથી જ્ઞાન પણ પ્રિસ્ક્રિપ્ટિવ છે, એવું મહાપ્રભુજી સિદ્ધ કરે છે. ઘણા બધા શ્રુતિ સ્મૃતિના વચનો રેફરન્સમાં કરે છે ભાષ્યમાં. તો એ તમે જોઈ લેજો. એ શ્રુતિને હું અહીંયા લેવા નથી માંગતો, કેમ કે એ તો જસ્ટ રેફરન્સ માટે જ છે. પણ મુખ્ય મુદ્દો એ મહાપ્રભુજી અહીંયા એ ડીલ કરી રહ્યા છે કે કોઈ, જો તમે એમ કહો કે વિધિના કારણે ધર્મ જ નો વિચાર કરવો જોઈએ, તો એ પણ ખોટો. અને જો તમે એમ કહો કે ધર્મ વિચારથી કાંઈ નથી નીવડતું, બ્રહ્મના વિચારથી જ બધું મોક્ષ પ્રાપ્ત થાય છે, તો એ પણ ખોટું. તો એ ને એ બેઝિક ડીલ છે મહાપ્રભુજીને, એને એ ટોપિકને ડીલ કરી રહ્યા છે મહાપ્રભુજી. તેથી અથા તો ધર્મ જિજ્ઞાસા જે જૈમિની સૂત્રમાં લખેલો છે પૂર્વ મીમાંસાના સૂત્રમાં,
અને વ્યાસ ના અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ બંને પરસ્પર ઉપકારક છે અને આવશ્યક છે, અને એમાં કોઈ પણ આનંતર્ય નથી. એ મેં તમને સમજાવ્યું, રામાનુજાચાર્યજી શું કહે છે કે એક પછી એટલે ધર્મ જિજ્ઞાસા પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. મહાપ્રભુજી ડિનાઈઝ અગેન ધેટ ઓલ્સો, કે એવું જરૂરી નથી કે પહેલા ધર્મ જિજ્ઞાસા જ થાય ને પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થાય, કે પહેલા બ્રહ્મ જિજ્ઞાસા થાય પછી જ ધર્મ જિજ્ઞાસા થાય, એવો કોઈ ક્રમબદ્ધ નથી. અહીંયા ગમે તે ક્રમમાં તમે શરૂ કરી શકો છો, કારણ કે શાસ્ત્રમાં મૂળ વેદમાં એવું કોઈ પણ પ્રત્યવાયનો શ્રવણ નથી. ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે પહેલા બ્રહ્મનો વિચાર કરો અને પછી ધર્મનો વિચાર કરો, કે પહેલા ધર્મની જિજ્ઞાસા કરો અને પછી બ્રહ્મની જિજ્ઞાસા કરો, એવું વેદમાં ક્યાંય પણ વર્ણિત નથી. અને એવું કરે કે ન કરે એની નિંદા પણ નથી ને સ્તુતિ પણ નથી. તો તેથી કેમ કે આપણે ગઈ વખતે જોયું કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય સુષ્ઠુ આસમંતા અધ્યેયો તવ્ય, આટલું જોયું તું, તો એમાં અનુષ્ઠાન પણ હતું. તેથી એ તો અર્થ એવો જ થાય છે કે વેદ તો સમગ્ર વેદના અધ્યયનની મને ભાર આપે છે, ઉત્તર કે પૂર્વનો જ ખાલી નહીં. એવું ક્યાંય પણ વિધિ નથી કે ઉત્તરકાંડમાં જ અધ્યેતવ્ય છે કે પૂર્વકાંડનો જ અધ્યેતવ્ય છે વેદ, એવું ક્યાંય પણ વિધિ નથી. વિધિ કે આવશ્યકતાના અર્થમાં તો એ જ એવું જ કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય સાંગો વેદો ધ્યેયો ધ્યેય. તો ત્યાં પૂર્વકાંડનો જ અધ્યયન કરવો કે ઉત્તરકાંડનો જ અધ્યયન કરવો એવું ક્યાંય છે નહીં. અને કોણ પહેલા થાય ને કોણ પછી થાય એનો પણ વેદ ક્યાંય ફોર્સિબલી કોઈને ફોર્સ નથી કરતો કે પહેલા ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ અને પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. એ રામાનુજાચાર્યજીએ પોતાની અથશબ્દના અર્થ માટે એવો અર્થ કરેલો છે. તો આટલું ધ્યાનમાં રાખવું જોઈએ. હવે તમે ભાષ્ય વાંચશો તો તમને એ પણ સમજમાં આવશે. જ્યારે કારણ કે એકદેશી ઘણા વખતે ઘણા એકદેશીઓ જે છે તે પૂર્વ મીમાંસકોના પ્રકારથી આવે છે, અને ઘણા પૂર્વ પક્ષીઓ જે છે તે શાંકરમતાનુયાયી પણ હોય છે. તો ભાષ્યમાં એવી રીતે તમે ધ્યાન રાખજો જ્યારે પણ વાંચો ત્યારે. હું વન બાય વન ભાષ્ય તો લેવાનો નથી, મેં તમને આ જે કહ્યું છે તે જ આટલું પર્યાપ્ત છે. લાઇન બાય લાઇન હું ભાષ્યનો અર્થ નથી લેવાનો ટ્રાન્સલેશન, તેથી કરીને મેં તમને કહ્યું હતું કે પહેલા તમે લાઇન બાય લાઇન તમે ભાષ્ય તમે જાતે જ વાંચી લેજો. તો આ અહીંયા સુધી જે છે તે મહાપ્રભુજીનો મત અહીંયા સુધી આપણે એ જોયું કે એવો કોઈ નિયમ મહાપ્રભુજી બાંધતા નથી કે પહેલા કોણ થાય ને પછી કોણ થાય, અને મહાપ્રભુજી કોઈ એકની ગૌણતા અને કોઈ એકની મુખ્યતા પણ નથી સ્વીકારવા માંગતા. તો એ આપણે જોઈને હવે આપણે મુખ્ય જે સૂત્રાર્થ છે તે સૂત્રાર્થ આપણે જોઈએ. તો પહેલા આપણે વેદાંત અધિકરણ માલા જોઈ લઈએ, તેમાંથી સૂત્રાર્થ લઈ લઈએ, પછી આપણે મરીચિકામાંથી આપણે સૂત્રવૃત્તિ જોઈ લઈએ. ભાષ્ય તો હું નથી જ લેવાનો, ભાષ્ય ના લાઇન બાય લાઇન હું નહીં લઉં, કેમ કે એ તમારા પર રિસ્પોન્સિબિલિટી છે કે તમે ભાષ્ય લાઇન બાય લાઇન તમે વાંચો. એમાં જો તમને સંદેહ થાય તો તમે પૂછો, પણ લાઇન બાય લાઇન હું એટલીસ્ટ નથી લેવાનો. ઓકે, પુરુષોત્તમજી વેદાંત અધિકરણ માલામાં એ કહે છે કે તત્ પ્રથમે એક સૂત્રે જિજ્ઞાસા અધિકરણે ષડંગૈરૈવ વેદાર્થ નિશ્ચયસ્ય સંભાવાત
અત્યંત નિશ્ચયસ્ય તપઃ પ્રભૃતિભિરેવ સંભવાત તદર્થમ કિમ વેદાંત વિચારેણ ઇતિ આશંક્ય ઋષિભિર નાના શાસ્ત્રાણામ કૃતત્વાત તત્ શ્રવણેન બુદ્ધિદોષાન મંદાનામ સંદેહ સંભવે તન્નિવારણાર્થમ વિચાર શાસ્ત્રમ કર્તવ્ય. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર, વેરી ગુડ. આટલી બધી જે ભાષ્યમાં કથા છે એ બધી કથામાંથી એ કથા તમે વાંચજો, પણ વેરી શોર્ટ એન્ડ સ્વીટ આન્સર પુરુષોત્તમજી એ કહ્યું. અને એ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર શું છે કે પૂર્વ પક્ષી એમ કહે છે કે અલૌકિકો હિ વેદાર્થો ન યુક્તયા પ્રતિપદ્યતે તપસા વેદ યુક્તયા તુ પ્રસાદાત પરમાત્મનઃ નહીં સ્વબુદ્ધ્યા વેદાર્થમ પરિકલ્પ તદર્થમ વિચાર કર્તુમ શક્ય. તો બ્રહ્મ પુનયાદૃશામ વેદાંતે સ્વ અવગતમ તાદૃશમેવ મંતવ્યમ અણુમાત્ર અન્યથા કલ્પના ઇતિ દોષ સ્યાત. એટલે મહાપ્રભુજી ભાષ્યમાં એ લખે છે કે વિચાર શાસ્ત્ર શા માટે કરવું જોઈએ, વેદ તો અલૌકિક છે અને વેદનો અલૌકિકતાના કારણે યુક્તિથી તો પ્રતિપાદન થઈ નહીં શકે તેનું. ગમે તેટલી યુક્તિ કરો, લોજિક કરો, એનાથી વેદનો સિદ્ધાંત ન સમજાય. વેદનો સિદ્ધાંત તપ લોજિકથી નહીં સમજમાં આવે. લોજિક એપ્લાય તો વેદ નહીં, વેદ લૌકિક નથી, વેદ તો અલૌકિક છે. વેદ કઈ લોજિકથી નહીં સમજમાં આવે, એ યુક્તિથી પ્રતિપાદન નથી થતું. સમજમાં આવ્યું? એ તો તપથી, વેદ યુક્તિથી અને ભગવાનની કૃપાથી તેનું પ્રતિપાદન થાય છે. તેથી સ્વબુદ્ધિથી વેદની કલ્પના કરવી ન જોઈએ અને વિચાર કરવો ન જોઈએ પોતાની બુદ્ધિથી. આ પૂર્વ પક્ષ છે, બાકી બધું તો સારું છે, પણ મુખ્ય મુદ્દો પૂર્વ પક્ષીનો એ છે કે વિચાર ન કરવો જોઈએ. કેમ કે તમે પોતાની બુદ્ધિથી વિચાર કરશો અને બુદ્ધિથી વિચાર કરશો તો વેદ તો અલૌકિક છે, લૌકિક તો છે નહીં. અને તમારી બુદ્ધિ લૌકિક છે તો લૌકિક બુદ્ધિથી અલૌકિક વસ્તુ કેમનો વિચાર થાય? લૌકિક બુદ્ધિથી અલૌકિક વસ્તુની વિચાર કેવી રીતે થાય? ન થાય. તો લૌકિક બુદ્ધિથી જેમ અલૌકિક વેદનો વિચાર ન થાય તેવી રીતે અત્યારે તમે બ્રહ્મ મીમાંસાનો વિચાર કરવા આવેલા છો તે ન કરવો જોઈએ, બ્રહ્મનો વિચાર ન કરવો જોઈએ. અને પોતાની બુદ્ધિથી વેદની કલ્પના તો કરવી જ ન જોઈએ. અને અણુ માત્ર પણ જો અન્યથા કલ્પના કરો તો તમને દોષ લાગે એમ કહે છે. વાત બરાબર છે. અણુ માત્ર જો તમારા લોજિક થી જો તમે શરૂ કરી દો વિચાર તો એ દોષ જ છે. અણુ માત્ર અન્યથા કલ્પના ઇતિ દોષ સ્યાત. અણુ માત્ર પણ જો કલ્પના કરી પોતાની બુદ્ધિથી વેદની કલ્પના જ કરવી શરૂ કરી દીધી તો પછી તે તમને ઉલટો પાપ આપે છે, પાપનો ભાગી બનાવે છે. તેથી શા માટે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ? બંધ કરો બ્રહ્મનો વિચાર. આટલા બધા પ્રોબ્લેમ છે, બ્રહ્મનો વિચાર બંધ કરો. પુરુષોત્તમજી એકદમ શોર્ટ કહે છે, નહીં નહીં નહીં, ધેટ ઇઝ નોટ ધ વે, ધેટ ઇઝ નોટ ધ રીઝન ધેટ વી શુડ નોટ ડુ અ વિચાર. વાય? બીકોઝ અમે માનીએ છીએ કે વેદ અલૌકિક છે, લૌકિક બુદ્ધિથી જાણવા યોગ્ય નથી. યસ, ઇટ ઇઝ રાઈટ. વેદ સ્વયં, ઉપનિષદ સ્વયં કહે છે કે જ્યાંથી આપણો, એ શ્રુતિ જો હું તમને કહું, તૈતરી ઉપનિષદમાં જ છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અલૌકિક વાણી એને ડિસ્ક્રાઇબ ન કરી શકે એવો એ બ્રહ્મ છે, તો તમે લૌકિક બુદ્ધિથી એવા બ્રહ્મનો વિચાર કેવી રીતે કરી શકો?
વિચાર બંધ કરો. એ વાત બરાબર છે, પણ વિચાર બંધ કરવાના અર્થમાં એ બરાબર નથી. વિચાર બંધ કરવાના અર્થમાં એ વાત બરાબર નથી, પણ એ વાત તો બરાબર છે કે વેદ અલૌકિક છે. લૌકિક બુદ્ધિ ને લોજિક થી સિદ્ધાંત નું સ્થાપન ન કરવું જોઈએ. વાત એબ્સોલ્યુટલી રાઈટ છે. ઉપરથી એમ પણ કહે છે તપ પ્રવૃત્તિ રહેવ વગેરે, એ તો મેં તમને સમજાવ્યું. ભાષ્યમાં સારું એવું વિશદ વર્ણન છે તેનું, કે તપનો મતલબ શું કરવો અને પ્રવૃત્તિની અંદર શું આવી શકે. પણ વેદાંત વિચારેણે ઇતિહાસંખ્ય, તો વેદાંતમાં વેદાંતના વિચારમાં આ શંકા થઈ શકે છે. કોઈ પૂર્વ પક્ષ કરી શકે છે કે ભાઈ તપથી પ્રાપ્ત થાય છે વેદાંતનો, વેદાંત પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે, પોતાની બુદ્ધિથી એનો વિચાર કરવો ન જોઈએ. અને કેમ કે પોતાની બુદ્ધિ લૌકિક છે અને વેદ અલૌકિક છે, તેથી પોતાની બુદ્ધિથી વિચાર થાય કેવી રીતે? ત્યારે મહાપ્રભુજી આન્સર આપી રહ્યા છે કે નહીં, એવું નથી. એ બધી વાત સાચી છે કે વેદ અલૌકિક છે, અન્યથા કલ્પના કરવામાં દોષ લાગે છે, તપ પ્રવૃત્તિ વગેરેથી સમજાય છે વેદ, વાત એ બધી સાચી છે. પણ એ ક્રાઇટેરિયા ઇનફ નથી. એ ક્રાઇટેરિયાના કારણે આપણે વિચાર બંધ કરવો જોઈએ એ માન્ય નથી મહાપ્રભુજીને. તેથી મહાપ્રભુજી કહે છે હા, વેદ અલૌકિક છે, લોજિકથી તેની સિદ્ધાંત સમજવો, સિદ્ધાંતનો સ્થાપન કરવો ન જોઈએ. પણ જે સિદ્ધાંતમાં સમજવામાં આવતી જે ગરબડ છે, જે દોષ છે, એને ક્લિયર કરવા માટે લોજિક યુઝ કરવું જ જોઈએ. એ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. જે સિદ્ધાંત છે તેને તો ગ્રહણ કરો જ બાય ડિફોલ્ટ. જે શ્રુતિ છે તે જે કહેતી હોય તેને એક્સેપ્ટ કરતા જાઓ. એને વિરોધ કરવાની જરૂર નથી કે આ શ્રુતિ આમ કહી રહી છે અને આ શ્રુતિ આમ કહી રહી છે, તેથી પેલી શ્રુતિ સમજાતી નથી, તેને એને ડ્રોપ કરો. એ મહાપ્રભુજીનો અભિગમ નથી. મહાપ્રભુજી શું કહી રહ્યા છે, બે શ્રુતિ જો આવતી હોય અને વિરોધવાળી શ્રુતિ હોય, બંનેને એક્સેપ્ટ કરો. જે પણ શ્રુતિ કહેતી હોય બ્રહ્મના વિશે બધું એક્સેપ્ટ કરતા ચાલો. જસ્ટ એક્સેપ્ટ ઇટ, કારણ કે તમે એને પ્રૂવ નથી કરી શકવાના. કેમ કે વેદ અલૌકિક છે અને તમારી બુદ્ધિ લૌકિક છે. અને આમે પણ વસ્તુ કોઈ પણ વસ્તુ સિદ્ધ લોજિકથી થઈ જ નથી શકતી. કોઈ પણ વસ્તુ દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જે લોજિકથી સિદ્ધ થાય. લોજિકથી કાંઈ પણ વસ્તુ સિદ્ધ, એક ટેબલ સિદ્ધ નથી થતો લોજિકથી. તો લોજિકથી ટેબલ પણ સિદ્ધ નથી થતો. મને એક લોજિકથી ટેબલ સિદ્ધ કરી આપો. ટેબલ એટલે શું? ડિફાઈન, કમ ઓન, ડિફાઈન અ ટેબલ. ચાર પાયા હોય ને, બે હોય ને, ઉપર હોય ને. અરે ચાર પાયા તો કેટલા બધા ના હોય? ચાર પાયા તો ખુરશી નહી હોય. પણ ખુરશી નહી હોય પણ ટેબલ ને છે એમ. હા તો એ ઇનફ નથી ને, લોજિક થી તો પ્રૂવ તો થયો નહી કે ટેબલ છે. તર્ક થી તો ટેબલ પણ નહીં સિદ્ધ થાય. કેમ કે જો બોલવા જશો, બોલવા જશો ટેબલ ની બધી કેરેક્ટરિસ્ટિક, તો પાર જ નહીં આવે. બરાબર. ચાર પાયા, પછી ટેબલ ને જોવાના હજાર એંગલ. એક એંગલ થી ટેબલ ટ્રાયંગલ દેખાય, એક એંગલ થી ટેબલ સ્ક્વેર દેખાય, એક એંગલ થી ટેબલ રેક્ટેંગલ દેખાય. કેટલા બધા એંગલ છે. 360, 0 to 360 માં એનાલોગ તમે વ્યૂ લો ટેબલ નો, તો બધું ડિસ્ક્રાઇબ થઈ શકાય ટેબલ વિશે. અચ્છા, ટેબલ ની અંદર એટોમિક સ્ટ્રક્ચર એ પણ તમે ડિસ્ક્રાઇબ કરી શકશો? ટેબલ ના એટોમિક મોલિક્યુલર સ્ટ્રક્ચર ડિફાઈન કરી શકશો? કેમિસ્ટ્રી ડિફાઈન કરી શકશો? કેમિકલ શું છે અંદર? બિલકુલ નહીં. યુ કેનોટ ડિફાઈન ટેબલ જસ્ટ વિથ લોજિક. તો લોજિક થી તો કઈ પણ સિદ્ધ નથી થતું ને. લોજિક થી વસ્તુ સિદ્ધ જ નથી થતી. તમે ગમે તેટલા લોજિક કરો ને, સિદ્ધ જ નહીં થાય વસ્તુ. તો લોજિક કેનોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર પ્રિન્સિપલ એસ્ટેબ્લિશિંગ ધ પ્રિન્સિપલ્સ. એ કેવી રીતે થવું જોઈએ? જે શ્રુતિ કહે છે તેને એક્સેપ્ટ કરી દો. મહાપ્રભુજી સેઝ લોજિક કેનોટ બી રિસ્પોન્સિબલ ફોર ડિફાઇનિંગ થિંગ્સ. લોજિક થી વસ્તુ સિદ્ધિ ના થાય.
લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ, લખો લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. વસ્તુની સિદ્ધિ તો લક્ષણ અને પ્રમાણ થી થાય છે, લોજિક થી થતું નથી. વસ્તુની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણ થી થાય છે, લોજિક થી થતું નથી, તર્ક થી નથી થતું કઈ પણ. વસ્તુ સિદ્ધિ લક્ષણ પ્રમાણાભ્યામ લખ્યું. વસ્તુ સિદ્ધિ લક્ષણ પ્રમાણાભ્યામ, લક્ષણ અને પ્રમાણ થી વસ્તુની સિદ્ધિ થાય છે. તો તર્ક થી તો ટેબલ નહીં સિદ્ધ થતો, તર્ક થી હું નથી સિદ્ધ થતો, ને તર્ક થી તમે પણ સિદ્ધ નથી થતા, તર્ક થી કમ્પ્યુટર એ સિદ્ધ નથી થતું, ને ફોન પણ સિદ્ધ નથી થતો તર્ક થી કરવા જશો તો. તો તર્ક થી તો કાંઈ પણ સિદ્ધ થવાનું નથી. તો પૂર્વ પક્ષી ની વાત બરાબર છે કે તર્ક થી તમે સિદ્ધ શું કરશો? વાત બરાબર છે, મહાપ્રભુજી એગ્રી, તર્ક થી સિદ્ધ નહીં થાય. પણ તર્ક થી જે ઓલરેડી સિદ્ધ છે તેને સમજવામાં તો શુદ્ધ થશો ને તમે. જે વસ્તુ ઓલરેડી સિદ્ધ છે, જેમ શ્રુતિ કહેતી હોય કે આ ટેબલ છે તો માની લો ટેબલ, પણ હવે એ ટેબલ ને વધારે છણાવટ કરવી હોય તો તર્ક જોઈશે ને. સમજમાં આવ્યું? જે ટેબલ ને જાણવામાં બુદ્ધિના દોષ આવતા હોય છે એની છણાવટ માટે તો આપણે તર્ક નો ઉપયોગ કરવો જ પડશે ને. તો શ્રુતિના વિરોધ કર્યા વગર જે શ્રુતિ કહી રહી છે તેને એક્સેપ્ટ કરો, અને જે એક્સેપ્ટન્સ કરવામાં જો તમને સમજવામાં દોષ આવતો હોય તો બુદ્ધિ દોષના નિવારણ માટે તર્ક યુઝ કરો, ધેટ ઇઝ ઓકે. તો વિચાર શા માટે કરવો? તો એક જ સિદ્ધાંત કે વેદ અલૌકિક છે, વેદ લૌકિક બુદ્ધિ થી સિદ્ધાંત સમજમાં ન આવે, વાત બરાબર છે. પણ વેદ જે શ્રુતિમાં કહે છે, શ્રુતિમાં જે શ્રુતિ જે જે કહે છે તેને એક્સેપ્ટ કરતા જાઓ. એ એક્સેપ્ટ કરવામાં તમને એ એક્સેપ્ટ કરીને પછી એ ફિનોમિનાને તમને અન્ડરસ્ટેન્ડિંગમાં બુદ્ધિ દોષ આવે તો એ દોષનું નિવારણ તમે વિચાર શાસ્ત્રથી કરો. તેથી વિચાર શાસ્ત્ર આવશ્યક છે. હવે સમજમાં આવ્યું ટૂંકમાં? ઓકે, તો પુરુષોત્તમજી કહે છે કે હા, તેથી કરીને આવી જો આશંકા થતી હોય કે વિચાર ન કરવો જોઈએ આવા બધા પ્રોબ્લેમ્સને, તો આન્સરમાં કહે છે પુરુષોત્તમજી, ઋષિભીર નાના શાસ્ત્રાણામ, ઋષિઓએ જુદા જુદા શાસ્ત્રો કર્યા કેમ? કૃતત્વાત તત્ શ્રવણેન, એવા ઋષિઓના શાસ્ત્રના જાણવાથી બુદ્ધિમાં દોષ ઉત્પન્ન થાય છે કે એક ઋષિનો શાસ્ત્ર આમ કહે છે, એક શાસ્ત્ર આમ કહે છે બ્રહ્મના વિશે. તો આવા બધા જુદા જુદા શાસ્ત્રને ભણીને બુદ્ધિ દોષ ઉત્પન્ન થઈ શકે છે બુદ્ધિને, કારણ કે બુદ્ધિને સમજાતું નથી તે. એ બધા શાસ્ત્ર તને તો રાઈટ જ છે, તો આપણી બુદ્ધિમાં એ બેસતું ન હોય. તેથી બુદ્ધિ દોષાન મંદાનામ, મંદ બુદ્ધિઓ જે છે બધા આપણા જેવા, એ લોકોને તો સંદેહ સંભાવના રહેશે જ. તેથી તેના સંદેહના નિવારણ માટે તન્નિવારણાર્થમ વિચાર શાસ્ત્રમ કર્તવ્યમ, તેથી વિચાર શાસ્ત્ર કર્તવ્ય છે. સમજમાં આવી ગયું ને? મુખ્ય મુદ્દો આ છે. એથી કરીને એક આખો પેજ કવરઅપ થઈ ગયો. પુરુષોત્તમજી આટલું જ શોર્ટ એન્ડ સ્વીટ કહ્યું. મહાપ્રુજીનો એક પેજ જે છે જેમાં મહાપ્રુજી એ સિદ્ધ કરવા ઈચ્છી રહ્યા છે કે વિચાર શાસ્ત્ર આવશ્યક છે, એ આવી ગયો. હવે તમે ભાષ્ય વાંચી લેજો તો તમને સમજમાં આવી જશે. ઓકે, તત્ર યદપિ સર્વે વેદા યત પદમામંતી ઇતિ વેદશ્ચ સર્વૈરહમેવ વેદ્ય ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિભિર બ્રહ્મૈવ સર્વ વેદાર્થમ તથાપિ ઇદમ વાક્યમ વેદાંતે શ્રુતમ તમ ત્વ ઉપનિષદમ પુરુષમ પૃચ્છામિ ઇતિ પુરુષરૂપતા ચ તત્રૈવ શ્રુતા વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થા ઇતિ વાક્યેન વેદાંતાનામ અર્થનિશ્ચયાકત્વમ ચ તત્રૈવ શ્રુતમ અત ઇદાનીમ તપ પ્રભૃતિનામ સંભવાદ વેદાંત વિચારેણૈવ વેદાર્થરૂપ બ્રહ્મ સ્વરૂપ નિશ્ચય ઇતિ અભિસંધાય બ્રહ્મ સંબંધી વિચારઃ શ્રી બાદરાણાચાર્યૈઃ પ્રસ્તુત ઇત્યુક્તમ.
જો કે પુરુષોત્તમજી એમ કહે છે કે સર્વે વેદાયત પદમામંતિ ઇતિ વૈદેશ્ય સર્વે રહમ એવ વેદ્ય ઇત્યાદિ શ્રુતિથી એ તો ખબર પડે જ છે કે આખા વેદથી બ્રહ્મ જ વેદ્ય છે. તો પણ તથાપી ઇદમ વાક્યમ વેદાંતે શ્રુતમ તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છામી ઇતિ પુરુષ રૂપતા છે તત્રેવ શ્રુતા. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થ તેથી કરીને, જો કે ભગવાને તો સ્વયં કહ્યું જ છે કે આખા વેદમાં હું જ વેદ્ય છું, તેથી સંદિગ્ધતા ન આવે એવું ન કહેવું જોઈએ. સુનિશ્ચિત અર્થ, એ અર્થને સુનિશ્ચિત અને અસંદિગ્ધ અર્થ સમજમાં આવે, સુનિશ્ચિતતાથી અર્થ સમજમાં આવે આખા વેદનો, તેથી વેદાંત વિચાર કર્તવ્ય છે જ છે જ અને છે જ. અત ઇદાનીમ તપ પ્રવૃત્તિનામ સંભવાદ વેદાંત વિચારેણે વેદાર્થ રૂપ બ્રહ્મ સ્વરૂપ નિશ્ચય થી અભિસંધાય બ્રહ્મ સંબંધી વિચાર શ્રી બાદરાણા આચાર્ય બાદરાયણે તેથી કરીને આ વિચાર શાસ્ત્રમાં પ્રયુક્ત થયા. અતો અગ્રિમાણી યા અન્ય અધિકારણે અધિકરણાની શાસ્ત્ર સમાપ્તિ પર્યંતમ તાની સર્વાણ્યેસ્યૈવ વિષય ઇતિ તેષામસ્ય ચ વિષય વિષયી ભાવ સંગીતિરપિ બોધિતમ. અચ્છા, તેથી અધિકરણનો અહીંયા કેરેક્ટરિસ્ટિક બતાવી છે કે વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષા પક્ષો તથા ઉત્તરમ સંગતિશ્ચિતિ અધિકરણ સ્મૃતમ શાસ્ત્રીય અધિકરણ સ્મૃતમ એ કહ્યું છે. તેથી જિજ્ઞાસા અધિકરણ નો અધિકરણ અર્થ આ છે. સમજમાં આવી ગયું જિજ્ઞાસા અધિકરણ? અચ્છા, હવે આપણે મરીચિકા લઈ લઈએ. તો જિજ્ઞાસા અધિકરણ થી આપણે એટલું સમજી ગયા કે હા, વિચાર કરવો જોઈએ. એમાં મેં બહુ જ વિશદ ચર્ચા કરેલી હવે કે કેમ વિચાર કરવો જોઈએ, અને એ અધ્યયનની વિધિથી પણ મેં તમને કહી દીધું. હવે આપણે મરીચિકામાં વ્રજનાથજી શું કહે છે જોઈ લઈએ. સૂત્રાર્થ, હવે આ સૂત્રાર્થ છે, અધિકરણાર્થ નથી. તો વ્રજનાથજી કહે છે કે અથ વેદાંતાના વિચાર આરંભણીયો ન વા ઇતિ વિષયે સાંગ વેદાધ્યનાદ એવ અર્થ નિશ્ચયેન વિચારે શેષ અસંભાવાદ વેદાંત વાક્યાર્થ જ્ઞાનાદ એવ બ્રહ્મ જ્ઞાનસ્યાપિ સંભવાદ વિરુદ્ધ વાક્યાનામ અપિ સર્વભવન સમર્થે બ્રહ્મણી વિરોધાભાવેન નિર્ધાર સંભવાદ અનારંભણીય ઇવ સોરી અનારંભણીય એવ વિચારે ઇતિ પ્રાપ્તે ઉચ્યતે સંદેહ વારણાર્થમ વિચાર આવશ્યક. વેરી શોર્ટ એન્ડ સ્વીટ. એ તો સમજી ગયા ને, સંદેહ વારણાર્થ વિચાર આવશ્યક. અતએવ ભગવાન વ્યાસસ્તત કર્તવ્યમ પ્રતિ જાણીતે. અહીંયા સુધી તો સમજમાં આવી ગયું છે. અચ્છા, હવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્રાર્થ કહી રહ્યા છે. એકદમ શોર્ટ અને લખવા જેવું છે. વેરી ગુડ. મરીચિકા જે છે એક બહુ સરસ છે શરૂ કરવા માટે, સૂત્રાર્થને સમજવા માટે. ઇટ અ વેરી ગુડ. એ દરેક લાઈન એની નોટ કરવા જેવી છે. જેમ મેં તમને કહ્યું હતું, વૃત્તિ કેવી હોય, વૃત્તિ કેવી હોય છે, શોર્ટ, એકદમ શોર્ટ, ટુ ધ પોઈન્ટ. એક શબ્દ વધારે નહીં, એક શબ્દ ઓછો નહીં. જે સૂત્રકાર કહેતો હોય એ જ કહે બસ. પોતાની બધી બીજી બધી વાત છેડે નહીં કઈ પણ, કે આણે આમ કહ્યું, આણે આમ કહ્યું, આણે તેમ કહ્યું, તેથી આમ ન હોવું જોઈએ. એ બધી અહીંયા સૂત્રનું કામ નથી. સૂત્ર કેવું હોય હવે તમે જુઓ, એકદમ શોર્ટ જ છે. સોરી, વૃત્તિ કેવી હોય એ જુઓ તમે, કેટલું શોર્ટ છે સૂત્ર પ્રવૃત્તિ. તો પહેલો સેન્ટેન્સ જુઓ તમે, ચાર પદ છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર. અથ બ્રહ્મ જિજ્ઞાસા, આટલું ચાર છે પદ. ચારે ચાર પદની જસ્ટ એ ડેફિનેશન આપી દેશે ને સૂત્રકાર શું કહે છે, બસ પતી ગયું. તો એ કહે છે અથ શબ્દ પહેલો આવ્યો છે, તેથી અથનો અર્થ શું કરવો જોઈએ. તો વૃત્તિકાર એમ કહે છે અથ શબ્દો અધિકારાર્થ. અથ શબ્દનો મતલબ અહીંયા અધિકાર છે. ચલો, પૂરું. પછી જિજ્ઞાસા પદમ વિચારાર્થકમ. જિજ્ઞાસા પદ જે છે ઈચ્છાના અર્થમાં નથી, વિચારના અર્થમાં છે, તેથી એ પણ પૂરું થઈ ગયું. હવે આગળ પાછળની વાત નથી કરી રહ્યા કે અથમાં અનંતર્ય કેમ નથી, રામાનુજે શું કહ્યું, શંકરાચાર્યજી શું કહ્યું, એ બધી કોઈ માથાજીક નથી અહીંયા. સમજમાં આવ્યું ને? જિજ્ઞાસા પદમ વિચારાર્થકમ એ પણ લખી દીધું. જસ્ટ ખાલી ડિસ્ક્રિપ્શન માટે, એટલે જસ્ટ સમરી માટે લખી દો કે જિજ્ઞાસા પદ વિચારના અર્થમાં છે અને અથ શબ્દનો અર્થ અધિકાર
અધિકાર ના અર્થમાં, બસ એટલું જસ્ટ ખાલી અત્યારે માઇન્ડમાં ઠૂંસી લો તેને, પછી આપણે સમજીશું એને. અચ્છા, યસ્માત કર્માદિભ્યો બ્રહ્મજ્ઞાનમેવ પુરુષાર્થ સાધકમ અતઃ તત જ્ઞાનાય વિચારા વિચારો અધિક્રિયતે ઇતિ સૂત્રાર્થ. જેવી રીતે કર્મ આદિ પુરુષાર્થ સાધક છે, તેવી રીતે બ્રહ્મ જ્ઞાન પણ પુરુષાર્થ સાધક છે. જો બંને કાંડો ને એક વાક્યતા કરીને એ, હા, એ અતઃ તત જ્ઞાનાય, તેથી કરીને બ્રહ્મ ની જિજ્ઞાસા પણ, એટલે બ્રહ્મ નો વિચાર પણ આવશ્યક છે. અચ્છા, કેટલી મોટી કથા કરી હતી મેં પહેલા આજને આને સિદ્ધ કરવા માટે, અને એમણે કેટલું એક જ લાઈનમાં બતાવ્યું ને. આગળ છે, વિચારસ્ય વેદાંત વિષયકત્વાત ત્રૈવર્ણિક એવ અધિકારી. અધિકારી કોણ છે વેદાંત વિચારમાં? ત્રૈવર્ણિક, હા, ત્રિવર્ણ. બ્રહ્મણા ઇતિ શેષ ષષ્ઠી સમાસાદ બ્રહ્મ સંબંધી સર્વ વિચાર્યમ ઇતિ સિદ્ધમ. બ્રહ્મ જિજ્ઞાસા માને બ્રહ્મની જિજ્ઞાસા, એમાં કઈ પ્રકારની સમાસ છે એ વિષયે પણ ડીલ કરવો જોઈએ. બ્રહ્મ જિજ્ઞાસા શબ્દ જે છે ને આખો, એ સમાસ થી બંધાયેલો છે. તો સમાસ ને જુદા કરો તો કઈ પ્રથમા લાગે, દ્વિતીયા લાગે, તૃતીયા લાગે, ચતુર્થી લાગે, પંચમ, ષષ્ઠી કે સપ્તમ વિભક્તિ કે અષ્ટમ વિભક્તિ, કઈ વિભક્તિ લગાડશો, કયો સમાસ લગાડશો? તો મહાપ્રભુજી કહે છે શેષ ષષ્ઠી છે, એટલે એનો મતલબ શું થશે કે બ્રહ્મ અને બ્રહ્મ સંબંધી સર્વનો વિચાર, ખાલી જસ્ટ બ્રહ્મની નહીં. સમજમાં આવ્યું ને? એટલે બ્રહ્મ અને બ્રહ્મ સંબંધી જેટલું પણ છે તેના સંબંધી જિજ્ઞાસા. સમજમાં આવ્યું ને શેષ ષષ્ઠી? તો થઈ ગયો સૂત્રાર્થ, પતી ગયો. તેથી અતઃ અથ અતઃ બ્રહ્મ જેને જિજ્ઞાસા, એમાં બ્રહ્મ જિજ્ઞાસામાં પણ આપણે સમાસ જોયો, અથ નો અર્થ જોયો, અતઃ નો અર્થ જોયો, આને સમજવા, અતઃ નો અર્થ જોયો ને આપણે, અતઃ નો અર્થ શું જોયો? અતઃ તદ જ્ઞાનાય વિચારો અધિક્રિયત. એટલે પુરુષાર્થ ની સાધના માટે, પુરુષાર્થ ના પુરુષાર્થ સધાય તે માટે બ્રહ્મ નો વિચાર કરવો જોઈએ. એટલે અતઃ નો પણ અર્થ સમજમાં આવ્યો ને? તો હવે આખો સૂત્રાર્થ સમજમાં આવી ગયો, શબ્દ નો અર્થ સમજમાં આવી ગયો ને વૃત્તિ ના પ્રમાણે થી. અથ નો મતલબ છે અધિકાર, અતઃ નો મતલબ પુરુષાર્થ ને સિદ્ધ કરવા માટે બ્રહ્મની અને બ્રહ્મ ના સંબંધી વિચાર કરવો. સૂત્રાર્થ થઈ ગયું ને? અધિકાર શબ્દ આવી ગયું, અધિકાર શબ્દ ક્યાં આગળ લાગ્યો? મતલબ અધિકાર, રાઈટ, એ તો બરાબર, પણ આમાં આપણે જે વાક્ય કરીએ તો અધિકાર શબ્દ ક્યાં લાગે છે? વેરી ગુડ ક્વેશ્ચન, એ જ હવે લઈ રહ્યો છું. અચ્છા, એ જ હવે લઈ રહ્યો છું. હું વેટ કરતો હતો કે કોઈને પ્રશ્ન થાય છે કે નહીં. આ ઓકે, આજે જ કીધું ને, આજે જ પ્રૂવ કરી દીધું. હા ધવલભાઈ, શું આજે તમે હમણાં બોલ્યા ને કે હું છોડી દઈશ નથી કહેવાનું, કોણ કહે છે, અને આજે જ તમે પ્રૂવ કરી આપી. તો થોડુંક છે ને અંદર સંદિગ્ધતા રહેવી જોઈએ, નહીં તો તમે અધ્યયન જ નહીં કરો. સ્વાધ્યાયો ધ્યેતવ્ય સંદિગ્ધ, વેદ પણ થોડીક તો સંદિગ્ધતા રાખે ને, જેથી ભણે બધા, એ રીતે થોડીક સંદિગ્ધતા રાખવી પડે, નહી તો ભણે જ નહીં કોઈ. બધું સાહેબ પાકું પીરસી દે ને પછી કોઈ ના ભણે, એટલે થોડુંક સંદિગ્ધતા રાખવી જોઈએ. સૂત્ર ની વ્યાખ્યામાં તમે શીખવાડી તું અસંદિગ્ધ. સો અત્યારે આપણી પાસે વધારે સમય નથી, 5-1 મિનિટ છે. તો પછી નેક્સ્ટ ટાઈમ તમે એને વાંચો અને તમે ફિગર આઉટ કરો કે એનો મતલબ શું છે. પણ હું તમને થોડોક હિન્ટ આપું કે અધિકાર અથ શબ્દ નો અર્થ અધિકાર છે એવું, એનો મતલબ શું અહિયાં?
જેને વેદ નું અધ્યયન કર્યું છે તે અધિકારી. That is right. પણ એ ડેફિનેટલી સાચું છે, જેને વેદાધ્યયન કર્યું છે તે અધિકારી છે, પણ એ અર્થમાં આ અધિકાર શબ્દ નથી. અહીંયા જે અધિકાર શબ્દ લખ્યો છે ને, જે સૂત્ર નો અર્થ અથવા નો અર્થ, એ અધિકાર શબ્દ એ અધિકારના અર્થમાં નથી. એ કઈક બીજો જ છે અર્થ. અધિકાર નો મતલબ સિમ્પલ એ અર્થ નથી કે તમે ભક્તિ ના અધિકારી છો કે નહીં, એ અર્થ નથી અહિયાં. ફોર એક્ઝામ્પલ એમ કે ને મહાપ્રભુજી, ભક્તિ ના અધિકારી કેટલા, મધ્યમ, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. એવી રીતે વેદાંત વિચાર માં અધિકારી કોણ, એ અધિકાર નો અર્થ નથી અહિયાં. That is not a valid meaning of adhikar in here, in this sutra. So, there is a here you have written that in sutra, ma kartavya pad ne adhyayan levu, ke kartavya pad ne adhyayan levu nahi, pan adhikar na arth ma vyakhyan karu. Ha, adhyayan nahi levu. Right. Etle e samjhavu? તમે એને જસ્ટ પેન્ડિંગ રાખો હમણાં. અત્યારે એ હું તમને કહી દઈશ કે અધ્યાર નહીં કરવો જોઈએ અને કેમ ના કરવો જોઈએ. વળી પાછો ક્વેશ્ચન આવશે, જો કેમ ના ક્વેશ્ચન પૂછશો તો વળી પાછી મને એ જ કથા કરવી પડશે મારે. ઓકે, એટલે પ્રથમ વ્યાખ્યાન કરીશું. હા, એટલે પ્રથમ વ્યાખ્યાન કરીશું. હા, એટલે પહેલા શું છે કે અથ શબ્દ ને અધિકાર પરક ગણવો એનો તમે વિચાર કરો. હવે એ શું હશે, ટેકનિકલ ડિફિકલ્ટી શું આવે કે જો તમે એમ કહેતા હોય કે અર્થ શબ્દ નો મતલબ પેલો વેદાધ્યયન કરેલો હોવો, અધિકાર વાળો હોવો જોઈએ, તો મને એક વાત સમજાવો કે વેદાધ્યયન કરવા પછી કે વેદાધ્યયન કરવામાં, કારણ કે વેદાધ્યયન નો મતલબ જ વિચાર છે, એના અંગમાં જ વિચાર આવે છે. હવે વેદાધ્યયન કરીને પછી વિચાર કરવો કે વેદાધ્યયન કરવામાં જ વિચાર કરવો? જો વેદાધ્યયન કરવામાં જ વિચાર કરવો તો અર્થ શબ્દ નો કોઈ જ અર્થ નથી. વેદમાં જણાવેલા બ્રહ્મ સ્વરૂપ વિશે સંદેહ ન રહે તેટલા માટે વિચાર શાસ્ત્ર ના અધ્યયન. તો પછી આનંતર્ય આવી ગયો, એ મહાપ્રુજી ને ઈષ્ટ નથી, મહાપ્રુજી ને ગમતો નથી કે નહીં, એ દેટ ઇઝ નોટ રાઈટ. આનંતર્ય તો છે જ નહીં. અને જો તમે એમ કહેતા કે જે વેદાધ્યયન કરેલો પૂરો કરેલો હોવો જોઈએ એ જ અધિકારી છે વિચારમાં, તો આનંતર્ય આવી ગયો ને. એટલે પ્રીરિક્વિઝિટ તો શું થઈ, સૂત્ર વાંચવાની, વેદાધ્યયન. તો વેદાધ્યયન પૂરું કરીને પછી વિચાર કરવો, એ તો આનંતર્ય થઈ ગયો. તો ગડબડાધ્યાય થઈ ગયો ને. હવે શું કરવું, હમણાં તમને સ્વાધ્યાય ધેતવ્ય સમજાવ્યું હતું એટલા માટે, જેથી તમને સમજમાં આવે, હિન્ટ આ મળે તમને કે અધિકાર નો શબ્દ નો અર્થ પછી કરવો શું. તો સ્વાધ્યાય ધેતવ્ય એની કથા એટલા માટે જ મેં કરી હતી. તો વિચાર કરો હવે કે શું થયો છે, એક વાત સમજો. હવે નહીં તો એ અધિકાર નો અર્થ આવશ્યકતા એવું ડિક્શનરી માં નથી. નથી, અચ્છા. અચ્છા, ડિક્શનરી મીનિંગ પણ જોવાનો. ઓફકોર્સ, નહીં તો અધિકાર નો મતલબ શું. અધિકાર શબ્દ કહે છે, વૃત્તિકાર તો એમ કહે છે, અર્થ શબ્દ મતલબ અધિકાર. હવે ચાલુ ખાતા નો અધિકાર નો શબ્દ લો તમે, આ જેમ આપણે કહ્યું તેમ, તો આવા બધા દોષ આવી શકે છે. અચ્છા, તો હવે તમને અર્થ નો મતલબ અધિકાર ન લેવો હોય ને બીજું કઈ લેવું હોય તો તમારે એક વર્ડ એડ કરવો પડે કે કર્તવ્ય છે. હવે વર્ડ એડ કરો તો મતલબ અધ્યાર કર્યો કેવાય. અને અધ્યાર કરો એ સૂત્ર તો પ્રોબ્લેમ કેવાય, અધ્યાર તમે કરી ન શકો. હા, કારણ કે તમે જ્યાં અધ્યાર કર્યો ત્યાં તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા વળી પાછા.
તો હવે તમે કર્તવ્ય છે એવું પણ ના કહી શકો. કર્તવ્ય છે એવું તો મહાપ્રભુજીને જોઈતું જ નથી. તવ્યત પ્રત્યય જે છે એ આધ્યાત્મક છે જ નહીં, ભૂલી જાઓ તમે. વોટ ઇઝ લેફ્ટ ઓવર, વોટ શુડ વી થિંક અબાઉટ, વોટ ઇઝ અધિકાર દેન? ભગવાનની કૃપા. ના, દેટ ઇઝ નોટ, એ તો હમણાં પહેલેથી જ નિરસ્ત થઈ ગયું ને. આવશ્યક મિનિંગ માં છે જ નહીં અધિકાર નો અર્થ. નિત્ય હોય તો અધિકાર કેવી રીતે હોય, અધિકાર હોય તો નિત્ય કેવી રીતે હોય? તમે બહુ ગો ગો ફરો છો, હવે સીધું કહી દો. છૂટી ગયો. શાસ્ત્ર માં અથ શબ્દ ના ચાર અર્થ પ્રચલિત છે. ઇન શોર્ટ, અથ શબ્દ જ્યાં જ્યાં શાસ્ત્ર માં પ્રયુક્ત થાય છે એના ચાર મીનિંગ પોસિબિલિટીઝ છે શાસ્ત્ર ના મુજબ. એક પહેલો અર્થ જે છે એ અધિકાર પરક છે, જે મહાપ્રભુજી અહિયાં એ શબ્દ નો અર્થ લઈ રહ્યા છે. પહેલો અર્થ એ છે. બીજો અર્થ શબ્દ નો અર્થ છે મંગલ, અને એ મંગલ અર્થ ના રૂપમાં નથી, એ ઇફેક્ટ ના રૂપમાં છે, લિંગ ના અર્થમાં છે. એના કોઝ એન્ડ ઇફેક્ટ હોય ને, જે કારણ કાર્ય, કાર્ય કારણ ભાવ જે છે એમાં જે કાર્યરૂપતા છે, એ કાર્યરૂપતાના રૂપથી એ મંગલ જે છે મંગલવાચક છે, અર્થના રૂપથી એ મંગલવાચક નથી. અર્થના રૂપથી એ મંગલવાચક નથી, એ કાર્યના રૂપથી મંગલવાચક છે. સમજમાં આવ્યું? જેમ શ્રુતિ એમ કહે છે, ઓમકારશ્ચ અથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણ પુરા કંઠમ ભિત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભવો. તો આ પ્રકારે જો શ્રુતિ કહેતી હોય તો ઓમકારશ્ચ અથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણ પુરા, આ બંને શબ્દ જે છે એવા શબ્દ છે કે પૂર્ણ છે, ઓમકાર અને અથ, તેથી એ બ્રહ્મ પણ પૂર છે, આ પણ પૂરા છે. આય ને સમજમાં, પૂર્ણ છે બંને. તેથી મોમેન્ટ તમે એને ઉચ્ચારણ કરો શબ્દનો, ઓમ કે અથ, મોમેન્ટ તમે એનું ઉચ્ચારણ કરો મંગલ થઈ જાય છે વાતાવરણમાં, મંગલ માને એન્વાયરમેન્ટમાં મંગલતા આવી જાય છે એમ. કંઠમ ભિત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભવો. જેમ બ્રહ્મ નો કેરેક્ટરિસ્ટિક પૂર્ણ હોવાનો છે, એવી રીતે આ બંને પણ પૂર્ણ હોવાના કેરેક્ટરિસ્ટિક વાળા છે. એકવાર સમજીને ઉત્પન્ન કરવો હોય ને તો તમારે ચાર પાંચે પાંચ પ્રકારના મોઢાના અંગોને ઉપયોગ કરવો પડે. કંઠોક્ત તાલવ્ય વગેરે જે પાંચ પ્રકારના છે ને, જે વોવેલ્સ કોન્સોનન્ટ, એ બધાનો ઉપયોગ કરવો પડે. કંઠમ ભીત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભવ, પૂર્ણ છે તે બંને, તેથી કરીને એને બોલતાની સાથે જ મંગલ થાય છે. એને બોલવાથી જ મંગલ થઈ જતું હોય છે, અર્થના દ્રષ્ટિથી નથી. હા, અર્થ નહીં થતો એનો, અર્થ શબ્દનો અર્થ મંગલ નથી થતો ડિક્શનરી મીનિંગમાં, પણ અથ બોલવાથી મંગલ થઈ જાય છે. સમજમાં? ઓમકારશ્ચ અથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણ પુરા કંઠમ ભીત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભવ. તો એક આ પેલા ઇફેક્ટના રીતે પણ મંગલ, અર્થના રૂપે નહીં પણ ઇફેક્ટના રૂપે પણ મંગલપ્રદ છે, બરાબર? એ પણ અર્થ. બીજો, ત્રીજો અર્થ અથનો છે આનંતર્ય. અથનો બીજો અર્થ છે આનંતર્ય, આના પછી આ. એટલે ધર્મ જિજ્ઞાસા પછી બ્રહ્મ જિજ્ઞાસા, એવું જયારે બ્રેક આવે પછી, તો એ પણ આનંતર્ય થી સૂચિત થાય છે. પછી માને આનંતર્ય. અને ચોથો છે આરંભ. આરંભ ખરો, એ મને આવ્યું ખ્યાલમાં, આરંભ.
એ ખરું તમને લાગે છે, મહાપ્રભુજી ને ખરું નથી લાગતું એ. અધિકાર બતાવ્યો એટલે અચકાઈ જવાય છે. એટલે ધવલભાઈ આરંભ એટલે અર્થાંતરોપક્રમ? નહીં 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 નહીં, અહીં તો એવું લખ્યું છે અર્થ શબ્દ ના ચાર અર્થમાં. એટલે અધિકાર જે છે એ મંગલ જે છે આનંતર્ય અને આરંભ, આ આરંભ ને અર્થાંતર ઉપક્રમ પણ કહેવાય. એટલે એક વસ્તુ પતી જાય, ના સોરી, અર્થાંત ઉપક્રમ છે ને, એટલે પ્રથમ કઈ કઈ ને હવે આ કહેવાય છે. હા, તેથી આનંતર્ય માં એ તો ગણાશે, એ તો બ્રેક લઈને થયું ને, એના પછી આના પછી આ એવું થયું ને. ના ધવલભાઈ, અહીં અર્થાંતરોપક્રમ નો અર્થ આવું લખ્યું છે, આદૌ કિંચિત દુઃખ વાસે જ મુચ્યતે, એટલે પ્રથમ કંઈક કહીને હવે આ કહેવાય છે. જયારે નવા અર્થ ની શરૂઆત થતી હોય ત્યારે પણ અર્થ વપરાતો હોય છે. હા, એટલે તો કહું છું કે આનંતર્ય છે તે, તો એ તો આનંતર્ય ની અંદર સમાહિત થાય છે. આના પછી આ, પણ એમાં પછી ક્યાં આવે છે? પ્રથમ કઈ કહી ને હવે આ કહેવાય છે, કે છે અરે કે જયારે પ્રથમ કઈ કહેલું હોય તો ને, પેલા કહેલું હોય તો ને. તો ચાર અર્થ છે, અધિકાર મંગલ આનંતર્ય આરંભ. તો ચાર અર્થ જે છે એમાંથી મહાપ્રભુજીને અધિકાર યોગ્ય લાગે છે, મંગલ યોગ્ય નથી લાગતો, આનંતર્ય યોગ્ય નથી લાગતો, અર્થાંત ઉપક્રમ પણ નથી યોગ્ય લાગતો, અને આરંભ પણ યોગ્ય નથી લાગતો, એ નથી યોગ્ય લાગતો મહાપ્રભુજીને. આવ્યું સમજમાં? તો મહાપ્રભુજીને શું યોગ્ય લાગે છે અર્થનો અર્થ? અધિકાર અહીંયા લેવો જોઈએ. હવે બોલો, હવે હવે અધિકાર ના પણ પાછા ચાર પાંચ અર્થ છે, લખો. હવે અધિકાર ના પણ અર્થ છે, એક લખો. અધિકાર નો એક અર્થ છે ડ્યુટી, બીજો અધિકાર નો અર્થ છે રાઈટ. એટલે એક વાત સમજો, મારી આ પિતા તરીકે આ ધર્મ છે, એ પણ અધિકાર, ધર્મ ના બદલે અધિકાર શબ્દ યુઝ કરી શકાય. એવી રીતે બીજો પણ અર્થ છે અધિકાર નો રાઈટ, કે વોટ આપવો મારો અધિકાર છે. સમજમાં આવ્યું? તો મતદાન કરવું એ મારો અધિકાર છે, તો એ રાઈટ ના અર્થમાં થયું ને. પેલો રાઈટ નહીં, હા, પેલો રાઈટ, અધિકાર ના અર્થમાં રાઈટ. રાઈટ એટલે લેફ્ટ ને રાઈટ, એ લેફ્ટ રાઈટ નહીં. ધીસ ઇઝ માય રાઈટ ટુ વોટ, ઇટ ઇઝ માય રાઈટ ટુ વોટ કહેવાય ને ગુજરાતીમાં. હા, તો એનો અધિકાર થયો ને. અધિકાર એટલે હક. તો ડ્યુટી ને રાઈટ, બે અર્થ થયા. હવે ત્રીજો અર્થ છે એલિજિબિલિટી, ભક્તિ નો અધિકારી કોણ, ભાગવત માં શ્રવણ નો અધિકારી કોણ થઈ ને. શુદ્ધાંશ સુખીનશ્ચ બ્રહ્મ વિદ્યા વિશારદ, અધિકાર થયો ને, એ એલિજિબિલિટી થયું. એના એવામાં પણ અધિકાર શબ્દ ઉપયોગ થાય છે. સમજમાં આવ્યું? અને ચોથો, જે તમને કોઈને ખબર નથી, વેરી ટેકનિકલ ટર્મ, વેરી વેરી ટેકનિકલ ટર્મ છે, શાસ્ત્રમાં એ બહુ જ જગ્યાએ વપરાય છે, પણ જનરલી આપણને ખ્યાલ નથી હોતો, પણ ધેટ ટેકનિકલ ટર્મ ઇઝ ઇન કન્ટિન્યુએશન ઓફ, ઇન કન્ટિન્યુએશન ઓફ, કન્ટિન્યુટી. હા, તો કન્ટિન્યુટી ના અર્થમાં અધિકાર પણ શબ્દ વપરાય છે શાસ્ત્રમાં, ઘણી જગ્યાએ વપરાય છે. હા, હવે તમે જોઈ, તમે ભાષ્ય વાંચો, નેક્સ્ટ ટાઈમ આ ચારે ચાર અર્થને તમે લગાવી જુઓ કે કયો અર્થ હોવો જોઈએ, ડ્યુટી ના અર્થમાં છે, રાઈટ ના અર્થમાં છે, એલિજિબિલિટી ના અર્થમાં છે, કે કન્ટિન્યુએશન ના અર્થમાં છે. ત્રણ ચારે ચાર ને લગાવીને જુઓ કે કયો યોગ્ય છે. યાદ રાખજો, સ્વાધ્યાય ધ્યેતવ્ય, એના સાથે મળવું જોઈએ, જે મહાપ્રભુજી પત્રાવલંબન માં કહે છે સ્વાધ્યાય ધ્યેતવ્ય,
એ વિચારધારાથી સંમત હોવો જોઈએ. તમે તમે જે પણ ડિસિઝન આપો એ એટલું વિચાર કરીને આવજો. ચલો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. મેં ભારે લેસન આપ્યું. વાંચતા નથી તો લેસન આપું તો શું કરું? પાઠ વાંચે બને કોઈ. સારું સારું, મારા જેવાને તકલીફ થવાની છે. તમે વિચાર કરો. હા કરીશ, કરાવીશ, જોઈશું, કરશું. પ્રભુ કૃપાથી થશે કઈક. તો કોઈ વિચાર કરો હવે, આ ડ્યુટી ના અર્થમાં છે કે રાઈટ ના અર્થમાં છે કે એલિજિબિલિટી છે કે કન્ટિન્યુટી છે, શું છે? ડ્યુટી નથી તો કેમ ડ્યુટી નથી? રાઈટ છે તો રાઈટ કેમ છે? કે ડ્યુટી છે તો રાઈટ ડ્યુટી કેમ છે? એલિજિબિલિટી છે તો એલિજિબિલિટી કેમ છે? કન્ટિન્યુટી છે તો કેમ નથી કે કેમ છે? કન્ટિન્યુટી જ આવશે ધવલભાઈ. કેમ એવું લાગે છે તમને? આગળ સમજાય ને એ રીતે કે આના આપણે વેદનું અધ્યયન કર્યા પછી આની શરૂઆત કરવાની વેદાંતની, એટલે એના કન્ટિન્યુએશનમાં. અચ્છા, તમને એવું કેમ લાગ્યું? હા, તમને એવું કેમ લાગે છે કે કન્ટિન્યુટી હોવી જોઈએ અહીંયા અર્થ? એટલે પહેલા જે રીતે પેલો આગલા શ્લોકમાં સમજાવ્યું હતું ને કે પહેલા અર્થ જ્ઞાન આવે, અક્ષર જ્ઞાન આવે, પછી અર્થ આપણે જ્ઞાન આવે, અને પછી આવે ને બ્રહ્મ જ્ઞાન. એને એ રીતે આ બેસે ને કન્ટિન્યુએશનમાં, વેદનું વાંચી લે, પછી એના પછી આ પૂર્વકાંડ ઉત્તરકાંડ આવે, અને એના પછી બ્રહ્મ જિજ્ઞાસ આવે. તો તમે આનંતર્ય કહી રહ્યા છો, અધિકાર શબ્દ જ નથી કહી રહ્યા. અર્થ તમારો અધિકાર પરક નથી, આનંતર્ય પરક છે. પછી ઇટ ઇઝ આનંતર્ય. ધેન ઇફ યુ આર સેઈંગ ધેટ આફ્ટર ડુઇંગ પૂર્વકાંડ ધેન ડુઇંગ બ્રહ્મ જ્ઞાનકાંડ એન્ડ ધેન બ્રહ્મ જિજ્ઞાસા, ધેન ઇટ ઇઝ આનંતર્ય. બ્રેક થયો ને પછી, થયો ને પછી શબ્દ આવ્યો ને. અર્થ લો તો તમને શું નીકળશે અર્થ? પછી તમને શું લાગે છે એટલે તમે આગળ વાંચો અને પછી પાછળ જો આપણે આગળ તમને શંકા સંદેહ થાય તો તમે પાછળ જઈને પછી એનું નિવારણ કરી શકો, એ રીતનું કન્ટિન્યુએશન કહેવાય. પણ મને વૈદિક યુક્તિ આપો, બૌદ્ધિક યુક્તિ ના આપો. તર્ક નહીં કરવાનો. નહીં તર્ક કરો, અગેન તર્ક કરો, પણ મને વેદનાથી જે તમને વિધિ જે મેં તમને અત્યાર સુધી સમજાવી છે એનાથી તમે પ્રૂવ કરો એને. એમાં જ આ અર્થ બેસે છે એમ તમારું કેવું છે? મેં તમને પત્રાવલંબન એટલા માટે તો સમજાવ્યું, નહીં તો હું શું કરવા સમજાવું પત્રાવલંબનમાં? ચાર ઇનિશિયલ ચાર પાંચ શ્લોક એના એ જ છે. એટલે હું તમને ક્યાંનો કહું છું, એ પેલા જે ગયા છે ડિરેક્શનમાં બરાબર ડાયરેક્શન છે એમની, પણ જરા મને વધારે જોઈએ છે એમના તરફથી. મને વૈદિક યુક્તિ આપો, અત્યારે બૌદ્ધિક યુક્તિ ના આપો. બૌદ્ધિક યુક્તિ તો હું કેટલી પણ કરી શકું અત્યારે. પહેલા વૈદિક યુક્તિ આપો, પછી વૈદિક યુક્તિ તમને સમજાઈ જાય, પછી બૌદ્ધિક યુક્તિ આપજો એને સમજાવવા. જો કોઈને શંકા થતી હોય તો તમે સમજાવો બૌદ્ધિક યુક્તિથી. તો મેં અત્યાર સુધી જે આપણે લીધું છે અત્યાર સુધી જેટલા પણ વિધિઓ, એ પ્રમાણે તમે એને પ્રૂવ કરો કે શું છે આ ડ્યુટી ના અર્થમાં છે, રાઈટ છે, એલિજિબિલિટી છે કે કન્ટિન્યુટી છે. અચ્છા, એટલે એ તો નેક્સ્ટ ટાઈમ માટે છે, હવે અત્યારે એને ડિસ્કશન નથી કરું. તમે તમારી જાતે ઇન્ડિપેન્ડન્ટલી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કરતા રહેજો, અને મને પછી બતાવજો કે જો હું ડ્યુટી ગણું તો મને શું પ્રોબ્લેમ છે, મને જો ઇન કન્ટિન્યુટી લઉં તો શું પ્રોબ્લેમ થાય છે, મને જો હું એલિજિબિલિટી લઉં તો શું પ્રોબ્લેમ થાય છે, મને જો હું રાઈટ લઉં તો શું પ્રોબ્લેમ થાય છે, અને મને હું જો આનંતર્ય લઉં તો મને શું પ્રોબ્લેમ થાય. ચલો અધિકાર ફગાવો એને, અધિકાર નથી જોઈતો, આનંતર્ય જોઈએ છે, તો મને શું પ્રોબ્લેમ છે આના પછી? આ તો પછી કાળે કરે તો એ બધું ભૂલી તો જવાય જ ને. હા, એ મેં થોડુંક બતાવ્યું તમને કે આના પછી આ, એ તો મહાપ્રભુજીને યોગ્ય નથી લાગતો કે બ્રહ્મ જિજ્ઞાસા પછી જ બ્રહ્મ સોરી કર્મ જિજ્ઞાસા પછી જ જિજ્ઞાસા. એ તો મેં કહ્યું કેટલા દૂષણ છે એની અંદર, રાઈટ?
એટલે હવે આનંદ તર્ય નીકળી ગયો લિસ્ટ માંથી કે નહીં નીકળી ગયો? આરંભ નીકળી ગયો કે અર્થાંતર ઉપક્રમ નીકળી ગયો કે નહીં નીકળી ગયો? આરંભ તો થઈ જ રહ્યો છે ને ભાઈ. અચ્છા ઓકે, તો સ્વાધ્યાય ધ્યેતવ્ય સમજો. નહીં નહીં, સ્વાધ્યાય આરંભ કરી રહ્યા છીએ. તો આરંભ કરી રહ્યા છીએ તો આરંભ લો તમે. તો જેને વેદાધ્યયન ન કર્યું એ પણ આરંભ કરી શકે? જે બ્રાહ્મણ નો એ પણ આરંભ કરી શકે? વિચારનો તો આરંભ કરી શકાય ને. વિચારનો આરંભ કરી શકાય પણ વેદાધ્યયન જ ન કર્યું તો વિચાર કેવી રીતે કરે? આપણા જેવા ડભોડો તો નહીં હોય ને. આપણે વેદાધ્યયન કર્યા વગર જ વિચાર કરી રહ્યા છે. હા, આપણે વેદાધ્યયન ક્યાં કરીશું તો પણ વિચાર તો કરીએ છીએ ને. આપણે વિચાર નથી કરતા, આપણે ભાષ્યનું અનુસરણ કરીએ છીએ. ભાષ્યનું વિચાર તો મહાપ્રભુજી કરે છે. વી આર નોટ ડુઈંગ વિચાર, વી આર જસ્ટ ટ્રાન્સલેટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ મહાપ્રભુજીઝ ભાષ્ય. વી આર નોટ ડુઈંગ વિચાર, વિચાર ઇઝ ડન બાય મહાપ્રભુજી. કારણ કે આપણે સ્વતંત્રતા વિચાર કરીએ તો આપણે બી ભાષ્ય લખવું જોઈએ. એ તો છે સક્ષમ આપણે ભાષ્ય લખવાના? બિલકુલ નહીં. અહીંયા અથનો તો શબ્દ ખબર નથી પડતો. બસ તો પછી તો પછી આરંભ કઈ રીતે ગણાય? આરંભ ગણો તો પછી હું તમને 10 એના પ્રોબ્લેમ્સ બતાવું તમને. આરંભ ગણો માને કોઈ પણ કરી શકે આરંભ? કોઈ વેદાધ્યયન કર્યું ના હોય એ પણ ભાષ્ય લખી શકે? અત્યારના ચાલુ ખાતા તો એ પણ કરે છે કે વેદાધ્યયન કશું કરે નહીં ને ભાષ્ય લખવા માંડી જાય. તો શું વિચાર એવી રીતે થાય? એવું પણ ના થાય. આવ્યું સમજમાં? અચ્છા, મંગલ લેશો? મંગલ નો તો અભિપ્રેત છે જ નહીં મહાપ્રભુજી ને. નહીં, એ છે મહાપ્રભુજી ને અભિપ્રેત છે એની એવું ના કહી શકાય. કેમ કે સ્વયં શ્રુતિ કહી રહી છે કે અથનો મતલબ મંગલ, અથનો ઇફેક્ટ આવી રહી છે મંગલ. હવે તમે એને કહો કે મંગલ લઈ શકાય અહીંયા કે ના લઈ શકાય અથ શબ્દ નો અર્થ? શ્રુતિ તો કહે છે લઈ શકાય, પણ અહીંયા લેવો કે નહીં પ્રશ્ન એ છે. અને ડિક્શનરી મિનિંગમાં તો એમ કહે છે કે અથનો મતલબ આનંતર્ય છે, તો એ પણ લઈ શકાય. પણ અત્યારે અહીંયા યોગ્ય છે કે નહીં એ આપણે ડિસમિસ કરી દીધું. ડિક્શનરી મિનિંગમાં અથ શબ્દનો આરંભ પણ અર્થાંત ઉપક્રમ પણ થાય છે એ પણ આપણે ડિસમિસ કરી દીધું કે એ પણ નહીં થઈ શકે અહીંયા. મજા નહીં આવે કારણ કે અહીંયા સ્વાધ્યાય ધ્યેતવ્ય સાથે વિરોધ થઈ રહ્યો છે વિધિ સાથે, રાઈટ? હવે શું રહ્યું? અધિકાર જ રહ્યો ને, અને અધિકારના પાછા ચાર અર્થ મેં તમને આપી દીધા. હવે વિચાર કર્યા કરો કયો અધિકાર નો અર્થ છે. નિત્ય નિયમિત કરવી એ તો ડ્યુટી થઈ ને. એટલે ધવલભાઈ, આ કન્ટિન્યુટી લઈએ તો સ્વાધ્યાય ધ્યેતવ્ય થી એવું વિચારાય ને કે સરખી રીતે શોભે એવું, એટલે બધી રીતે એટલે નિયમ બનાવીને અધ્યયન કરવું જોઈએ. એનાથી શાસ્ત્ર નું સમ્યક પ્રકારે જ્ઞાન થાય અને તેનું આપણને એ આપણને શાસ્ત્ર નું હર્દ આપણને સમજાય ત્યારે આપણને નિત્ય નિત્ય વસ્તુ નો વિવેક આપણને ખબર પડે અને અહી પારલૌકિક પદાર્થો ઉપર આપણને વૈરાગ્ય અને સમદમાદી જે સાધનો ની પ્રાપ્તિ છે અને તેથી મોક્ષ ની ઈચ્છા ઉત્પન્ન થાય એવું. એટલે આવી આ કન્ટિન્યુટી થી સ્વાધ્યાય ધ્યેતવ્ય એવી રીતે કદાચ થઈ શકે. વિચારો, ત્રણ તો વિચાર્યા નથી હજુ તમે, બીજા ત્રણે વિચારવા પડશે ને. હેતુ ખરો ને એનો, હેતુ બીજા ત્રણ પણ વિચારવા તો પડશે ને તમારે. ડ્યુટી કેમ નહીં લઈ શકાય, રાઈટ કેમ નહીં લઈ શકાય, એલિજિબિલિટી કેમ ન લઈ શકાય, વિચાર કરવો પડશે ને. પારુલબેન ને કીધું એ શું લેવાનું કીધું તમે? કન્ટિન્યુટી કીધું મેં. કન્ટિન્યુટી ઓકે, અહીંયા રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ હોમવર્ક કરીને લાવજો. વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ એનો વિચાર કરો. અથમાં જ ગૂંચવાયેલા છીએ. કરો, સારી વાત છે, વિચાર કરવો જોઈએ. આપણે હમણાં જ જોયું ને, વિચાર કરો કરો. એટલે આપણે રાખીએ અહીંયા. અહીંયા બીજા કોઈને પ્રશ્ન છે અત્યાર સુધી લીધું એમાં? પ્રશ્ન જે આપ્યો છે એના પર વિચાર ના કરો અત્યારે. જે અત્યારે ઓલરેડી લઈ લીધું છે એના પર કોઈને પ્રશ્ન છે? અમે શું વાંચીશું તો આમાંથી અમને એન્સર મળશે? શેમાંથી મળશે? સંસ્કૃત સિવાય ના એવી કોઈ ડાયજેસ્ટ કે ગાઈડ નથી.
કારણ કે અમારી પાસે બે જ છે ને, એક આ જેઠાણી બેન ને એક તો નથી પણ એવું કોઈ નવનીત અંકલ નથી પણ આપણે સાથે વાંચીને અને એને બુદ્ધિ સાથે સમજીને અને જે મેં તમને પત્રાવલંબન માંથી સમજાવી એના સાથે મેળ ખાતો હોય એવો અર્થ તમે સમજો. એ ક્રિટિકલ એનાલિસિસ તમે જાતે કરો, એવું કોઈ પણ જગ્યાએ લખેલું નથી. પત્રાવલંબન શું કીધું તમે ધવલભાઈ? હમણાં લીધું ને મેં પત્રાવલંબન, સ્વાધ્યાયો ધ્યેતવ્ય નો અર્થ ગઈકાલે લીધું તો ને, પત્રાવલંબન માંથી લીધું તો સ્વાધ્યાયો ધ્યેતવ્ય નો અર્થ પત્રાવલંબન માં આપેલો છે. એકવાર વાંચો એનો મતલબ કે પત્રાવલંબન ગ્રંથ વાંચ્યો નહીં તો વાંચો એક વખત, પાઠ કરો તો એમાં સમજાશે તમને. પહેલા પાંચ શ્લોક છે ને, કદાચ પાંચ કે છ શ્લોક છે પત્રાવલંબન ના, તે સ્વાધ્યાય ના રિલેટેડ જ છે, વેદાધ્યાય ના રિલેટેડ. પત્રાવલંબન માં છે ને જે પાંચ શ્લોક જે છે, પાંચ કે બે કે ત્રણ ખબર નહીં કેટલા શ્લોક છે વેદાધ્યયન ના માટે, એમાં આપણે એ જ લઈ લીધો છે. તો એ મેં ગઈ વખત કહ્યું હતું ને એ પ્રમાણે તમે એની સાથે ક્રિટિકલ એનાલિસિસ કરજો ઈલાબેન. અને એ તમારે એવું કોઈ પુસ્તક માં નહીં મળે તમને આ ચાર અર્થ માંથી કયો અર્થ છે. ના, કારણ કે જેઠાલાલ માં તો છે જ નહીં એવું તમે જે કીધું તે નહીં મળે. ના, જે આ તમે ચાર કીધું કન્ટિન્યુટી ને ચાર જે કીધા એ વસ્તુ મેન્શન જ નથી. હા, નહીં મળે કારણ કે મને નતો મળ્યો. એ તો બાવાને મેં પૂછ્યો આ પ્રશ્ન ત્યારે બાવાએ એક્સપ્લિસિટલી કહ્યું, નહીં તો બાવાએ નતા બોલતા. બાવાએ મને એ કહ્યું કે તું જ્યારે પૂછું નહીં ત્યાં સુધી હું કહું નહીં. નહીં, એ તમારું હોમવર્ક છે. એ તો બાવાના લીધે મને ખબર, નહીં તો મને નથી ખબર પડતી. હા, કઈ નહીં, આપણે થોડું મગજ કસીશું તો થોડું સારું લાગશે. બાવાએ કહ્યું છે શ્યામુ બાવાએ, હું જયારે વાંચતો રહું ત્યારે બાવાને કોઈ પણ મને પ્રશ્ન હોય તો હું બાવાને બાવાશીને ફોન કરું છું ત્યારે એમાં એ કન્વર્ઝેશનમાં આ પ્રશ્ન પૂછ્યો તો મેં કે મને હજુ પણ અધિકારનો અર્થ નથી સમજમાં આવતી. ત્યારે બાવાએ કહ્યું કે ઓકે હવે હું તને સમજાવું છું ચાર અર્થ છે આના, અને પછી બાવાએ પ્રૂવ કર્યું હતું કે આ અર્થ યોગ્ય નહીં આવે, આ અર્થ જ યોગ્ય આવશે. એ કોઈ પુસ્તકમાં નથી, એ ટેકનિકલ ટર્મ, એવી બધી ટેકનિકલ ટર્મિનોલોજીસ યુઝ કરી છે આ સૂત્રમાં કે તમે જસ્ટ ખાલી ડિક્શનરી મિનિંગ લો. ક્યાંક ડિક્શનરી મિનિંગ છે, ક્યાંક ટેકનિકલ મિનિંગ છે, ક્યાંક વળી પાછો ડિક્શનરી મિનિંગ છે, ક્યાંક યોગિક અર્થ છે. તો તમે પછી શું છે કે ક્યાંક એમાં પડી જાઓ, જેમ કે અથનો અર્થ ડિક્શનરી મિનિંગમાં અમુક થાય, અધિકારીનો અર્થ અમુક થાય. તો જ્યાં સુધી આપણે ડિક્શનરી મિનિંગ એ યુઝ ન, આપણે વાંચી ન લે ત્યાં સુધી આપણને આખો અર્થ નથી સમજમાં આવતો. પણ એવો કોઈ પણ ગુજરાતી ટ્રાન્સલેટરે આને સ્પૂટ નથી કર્યું. હા, તમને તમને હિન્ટ તો આપી રહ્યો છું, સ્વાધ્યાય ધ્યેતવ્યમાં જેટલું સમજાવ્યું છે એના સાથે તમે એને બંધ બેસાડો આ મિનિંગને. એવો મિનિંગ કાઢો કે જે મિનિંગ સ્વાધ્યાય ધ્યેતવ્યમાં જે મિનિંગ છે એને વિરોધ ન જતો હોવો જોઈએ. મેં હિન્ટ આપી ને તમને. પણ એ તો એ ધવલભાઈ મને કન્ટિન્યુટી લાગે છે અને એમ કે એનું અધ્યયન નિત્ય કરવું જોઈએ. તમે વેલિડ પોઈન્ટ છે, આઈ એમ નોટ ડિનાઈંગ ઇટ, વેલિડ છે. ઇફ યુ આર થિંકિંગ લાઈક દેટ, લેટ ઇટ બી. તમે તમારો સિદ્ધાંત પક્ષ એ રાખો તમે. આપણે નેક્સ્ટ ટાઈમ એને ડિસ્કસ કરીશું કે જો આને આને આપણે એક્સેપ્ટ કરીએ તો શું એમાં દોષ આવી શકે છે કે નથી આવી શકતા. પણ એઝ ફાર એઝ તમે કન્વિન્સ છો કે નહીં એ કન્ટિન્યુટી છે અને તમે મને કોઈક વિધાનથી તમે સમજાવી શકતા હોય તો વેરી વેલ, આઈ એમ સમજમાં. એમાં એવું નાસીપાસ થવાની જરૂર નથી. તમે તમને જો યોગ્ય લાગતું હોય કે મારી પાસે ઇનફ પ્રમાણ છે તો, અને જેટલું અત્યાર સુધી એનાથી વિરોધમાં નથી જતું તો લેટ ઇટ બી ધેટ મિનિંગ, રાઈટ? પણ પુસ્તકમાં નહીં મળે ક્યાંય પણ, તમે પુસ્તક તો ઓપન કરતા જ નહીં. મેં અત્યાર સુધી તમને જેટલું સમજાવ્યું છે એના પર તમે એને એનાલિસિસ કરો. પુસ્તકમાં ક્યાંય નહીં મળે આવું અર્થ, એક્સપ્લિસિટલી અર્થ નથી કે આ ડ્યુ ટાઈટ છે કે એલિજિબિલિટી છે કે કન્ટિન્યુટી છે, એવું નહીં મળે. હા, નહીં મળે. એ આપણા બાવા જ સમજાવી શકે એટલે બાવાને લીધે જ મને સમજ પડી છે.
હા એટલે જ નહીં, નેક્સ્ટ ટાઈમ તમે આપણે બધા સાથે ચર્ચા કરીશું, ડિસ્કશન કરીશું ત્યારે મજા આવશે. દ્રઢઈ ન ચરણ ન કેરો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જય ધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, સાધન ઓર નહીં કલી મે જાસો હોય નિવેરો, સુર કહા કહે દ્વિધાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શિવલ્લભાધીશાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, સ્વારિકાધીશ કી જય, સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.